નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી જોબ શ્રેતા યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ તલાટી મોડલ પેપર નંબર સડસઠ તો આગળના જે મોડલ પેપરો છે તે તમે જોવા માગતા હોય તો તમે મારા યુટ્યુબ ચેનલને વિઝિટ કરી અને બધા મોડલ પેપરો છે તે તમે જોઈ શકો છો તો આજનું મોડલ પેપર છે તે આપણે શરૂ કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ કોણને વાર્ષિક રૂપિયા છવ્વીસ લાખ ખંડણી આપવાનું સ્વીકાર્યું હતું તો આ પ્રશ્નનો જવાબ છે એ મુગલ બાદશાહ શાહ આલમ બીજાને પ્રશ્ન નંબર બે શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો તો આ પ્રશ્ન જવાબ છે ડી ટી ટ્રસ્કે નંબર ત્રણ રજિયા સુલતાનના અવસાન પછી અમીરોએ કોને દિલ્હી સલ્તનતની ગાદી બેસાડ્યો હતો તો આ પ્રશ્નનો જવાબ છે બી નાસુરુદ્દીનને પ્રશ્ન નંબર ચાર કાયમી જમાકબંધીમાં જામીનદારે જમીન મહેસૂલના કેટલા ભાગ અંગ્રેજી સરકારને આપવાના હતા તો આ પ્રશ્ન જવાબ છે ડી નવ ભાગ પ્રશ્ન નંબર પાંચ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી તો આ પ્રશ્ન જવાબ છે એ અઢાર પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કોણે ફોરવર્ડ બ્લોક નામની સંસ્થાની સ્થાપના કરી હતી તો આ પ્રશ્નનો જવાબ છે એ સુભાષચંદ્ર બોઝે પ્રશ્ન નંબર સાત ક્યા વંશના શાસન દરમિયાન સેટ ટોમસ ખ્રિસ્ત્રી ધર્મના પ્રચાર માટે ભારત આવ્યા હતા તો આ પ્રશ્નનો જવાબ છે એ પલ્લવ વંશ પ્રશ્ન નંબર આઠ ફતેપુર સિકરી નામનું શહેર વસાવનાર બાદશાહ કોણ હતો તો ફતેહપુર સીકરી નામના શહેર વસાવનાર બાદશાહ હતો એ અકબર હતો શહેરમાં દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે સરખામણી દર્શક શબ્દ શોધો તો આ પ્રશ્નનો જવાબ છે સી પેઠે પ્રશ્ન નંબર દસ નદી દોડે સોડે ભળભળ બળે ડુંગર પંક્તિનો છંદ ઓળખાવો તો આ પ્રશ્નનો જવાબ છે શ્રી શિખણી છંદ થશે પ્રશ્ન નંબર અગિયાર કયા સમાસને ઓળખવા પૂર્વપદ તરીકે યથા પ્રતિક કે સ શબ્દનો ઉપયોગ થાય છે તો આ પ્રશ્ન જવાબ છે એ અવયવીભાવ સમાસ પ્રશ્ન નંબર બાર નીચેનામાંથી કયા વાક્યમાં નિપાતનો ઉપયોગ નથી થયો તો આ પ્રશ્ન જવાબ છે એ કલ્પના સફેદ કારને લઈને આવશે તો કલ્પના સફેદ કારને લઈને આવશે તેમાં કોઈ નિપાતનો ઉપયોગ થયેલ નથી પ્રશ્ન નંબર તેર ઉચ્ચાર છંદીસોડો તો આ પ્રશ્ન જવાબ છે સી ઉદ્ચાર એટલે કે ઉચ્ચાર પ્રશ્ન નંબર ચૌદ આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે તો આ પ્રશ્નનો જવાબ છે એ તે કૃદંત છે પ્રશ્ન નંબર પંદર પાયરોમીટર શું માપવા માટે વપરાય છે તો પાયરોમીટર છે તે તાપમાન માટે તાપમાન માપવા માટે વપરાય છે પ્રશ્ન નંબર સોળ સૂર્યમુખીનું ફૂલ સવારમાં ખીલે છે તે હલનચલન પ્રકાશને લીધે થાય છે તે હલનચલનને શું કહેવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ ફોટોનેસ્ટિક નંબર સત્તર વોલ્ટાના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી રસાયણ ઉર્જા પ્રશ્ન નંબર અઢાર ખાલી જગ્યાએ એવું સુવ્યવસ્થિત ઝાડું છે કે જેમાં સર્વરની સ્ટોરેજ ક્ષમતાને વિવિધ ઉપયોગકર્તામાં વેચી દેવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે સી ક્લાઉડ પ્રશ્ન નંબર ઓગણીસ પરંપરાગત ટપાલ સેવા કરતાં ઇમેલ એટલી વધુ અસરકારક સેવા છે કે લોકો પરંપરાગત ટપાલને ખાલી જગ્યા તરીકે ઓળખવા લાગીએ તો આ પ્રશ્નનો જવાબ છે બી સ્નેલ મેલ પ્રશ્ન નંબર વીસ ખાલી જગ્યા હુમલામાં કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવતી માહિતીને બદલી નાખવામાં આવે છે અને સાચું પરિણામ પ્રાપ્ત થતું નથી તો આ પ્રશ્નનો જવાબ છે તેને ડેટા ડબિંગ ડબલિંગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર એકવીસ મૂર્તિ કલાની પ્રસિદ્ધ શૈલી ગાંધાર અને મથુરાનો વિકાસ ક્યાં શાસકના સમયમાં થયો હતો તો આ પ્રશ્ન જવાબ છે સી કનિષ્કના શાસનકાળ દરમિયાન પ્રશ્ન નંબર બાવીસ ગિરનારની ટળેટીમાં શિલાલેખ ઉતરનાર સ્કંદગુપ્ત કોનો પુત્ર હતો તો આ પ્રશ્ન જવાબ છે એ કુમાર ગુપ્તનો પ્રશ્ન નંબર ત્રેવીસ સમ્રાટ અશોકના જુનાગઢ શિલાલેખમાં તેના નામનો ઉલ્લેખ શું છે તો આ પ્રશ્નનો જવાબ છે બી દેવ નામ નામપ્રિય પ્રશ્ન નંબર ચોવીસ નબકલેવર તહેવાર ક્યાં ઉજવાય છે તો આ પ્રશ્ન જવાબ છે બી જગન્નાથ મંદિરમાં પ્રશ્ન નંબર પચીસ નીચેનામાંથી કયો પાળિયાનો પ્રકાર છે તો આ પ્રશ્નનો જવાબ છે એ એક બે ત્રણ ચાર પાંચ એટલે કે બધા ઠેસ ચાગિયો ખાંભી સુરાપુરા સુરદન આ બધા પાળિયાના પ્રકારો છે પ્રશ્ન નંબર છવ્વીસ પડવો તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે તો ગુડી પડવો તહેવાર છે તે ચૈત્ર સુદ એકમના દિવસે ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર સત્યાવીસ તમિલનાડુનું પ્રચલિત લોકનૃત્ય નામ જણાવો તો આ પ્રશ્નનો જવાબ છે એ કોલટમ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ક્યુ નૃત્ય ઉત્તર પ્રદેશની વ્રજભભૂમિની રાજલીલા પરંપરા સાથે સંકળાયેલ જોડાયેલું નૃત્ય છે તો આ પ્રશ્નનો જવાબ છે બી કથક પ્રશ્ન નંબર ઓગણત્રીસ બિહાર નૃત્ય કયા રાજ્ય સાથે જોડાયેલું છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી બિહાર પ્રશ્ન નંબર ત્રીસ કબીરસિંહ ગુરુદ્વારમાં પ્રાર્થના કરવા જાય છે તો કબીરસિંહ કયો ધર્મ પાળતા હશે તો આ પ્રશ્નનો જવાબ છે સી તે શીખ ધર્મ પાડતા હશે પ્રશ્ન નંબર એકત્રીસ હું પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છું તો તે મીઠાઈ કઈ હશે તો આ પ્રશ્નનો જવાબ છે એ રસગુલ્લા પ્રશ્ન નંબર બત્રીસ ભગવાન જગન્નાથની રથયાત્રા ક્યારે નીકળે છે તો ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે અષાઢી બીજના દિવસે નીકળે છે પ્રશ્ન નંબર તેત્રીસ ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું તો ગુજરાતમાં સૌ પ્રથમ ખાંડનું કારખાનું છે તે સુરતમાં સ્થપાયું હતું પ્રશ્ન નંબર ચોત્રીસ મધર ડેરી કયા જિલ્લામાં આવેલી છે તો મધર ડેરી છે તે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર પાંત્રીસ વિવિધ ક્રાંતિઓના પૈકી ગુલાબી ક્રાંતિ સેના માટે જાણીતી છે તો પ્રશ્નનો જવાબ છે સી સીઝિંગા માટે પ્રશ્ન નંબર છત્રીસ સમાન શબ્દોની ખોટી જોડણી શોધો તો આપણે નીચેમાંથી સમાનથી શબ્દો ના હોય તેવી જોડણી શોધવાની છે તો આ પ્રશ્નનો જવાબ છે સી સફળ અને અફળ એ સમાનત શબ્દો નથી તે વિલુદ્ધાર્થી શબ્દો છે તેથી આ પ્રશ્નનો જવાબ છે સી પ્રશ્ન નંબર સાડત્રીસ આપેલ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો કાંકરે કાંકરે પાર બાંધાય તો જવાબ છે ડી થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે છે તો છે ડી પ્રશ્ન નંબર 38 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સવારે સૂર્ય ઉગતા પહેલાં પૂર્વ આકાશમાં દેખાતા આછા રંગો તો તેને શું કહેવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે ઉષા પ્રશ્ન નંબર ઓગણચાલીસ સાચા વિરોધી શબ્દ ઓળખાવો તો આ પ્રશ્ન નીચે ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી સાચા વિરોધી શબ્દો છે તે આપણે ઓળખાવાના છે તો આ પ્રશ્ન જવાબ છે એ નિર્ભય અને ભયભીત તે સાચા વિરોધી શબ્દો છે પ્રશ્ન નંબર ચાલીસ સમાનથી શબ્દ જણાવો પૂંજીનો સમાનાથી શબ્દ આપણે વિકલ્પમાંથી શોધવાનો છે તો આ પ્રશ્નનો જવાબ છે સી પૂંજી એટલે મૂડી પ્રશ્ન નંબર એકતાલીસ રૂઢિપૂર્વકનો કયો અર્થ સૂચવે છે બે હાથે આરતી ઉતારવી તો આ પ્રશ્નનો જવાબ છે એ મહેરબાની કરવી પ્રશ્ન નંબર છે બેતાલીસ પોલોની રમતમાં એક ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે તો પોલોની રમતમાં એક ટુકડીમાં ખેલાડી હોય છે ચાર પ્રશ્ન નંબર તેતાલીસ હુક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે તો હુક શબ્દ છે તે સંકળાયેલો છે ક્રિકેટ સાથે પ્રશ્ન નંબર ચુમ્માલીસ ટોકિયો ઓલિમ્પિક બે હજાર વીસમાં ક્યાં પ્લેયરે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો તો આ પ્રશ્નનો જવાબ છે એ નીરજ ચોપડાએ પ્રશ્ન નંબર પિસ્તાલીસ એક સિંહ હરણનો શિકાર કરવા માટે વીસ મીટર પૂર્વ તરફ દોડે છે ત્યારબાદ જમણી બાજુ દસ મીટર દોડે છે ત્યારબાદ જમણી બાજુ વળી નવ મીટર દોડે છે ત્યારબાદ ડાબો બાજુ વળીને પાંચ મીટર દોડે છે ત્યારબાદ ડાબી બાજુ વળીને બાર મીટર દોડે છે અને અંતે ડાબી બાજુ વળીને છ મીટર દોડે છે તો હવે સિંહનું મુખ કઈ દિશામાં હશે તો આ પ્રશ્ન જવાબ છે એ તે ઉત્તર દિશામાં હશે પ્રશ્ન નંબર છેતાલીસ બે એક એક બે સાત ચોત્રીસ તો આગળ કયો આવશે તો આગળનો જવાબ છે એ મહેશની બહેન મેહુલની પત્ની છે મેહુલ કાવ્યાનો ભાઈ છે મેહુલના પિતા વિવેક છે ગીતા મેહુલની દાદી છે રાધા ગીતાની પુત્ર વધુ છે ઘનશ્યામ કાવ્યાનો એકમાત્ર ભાઈનો પુત્ર છે તો મહેશનો ઘનશ્યામ સુધી શું થાય તો આ પ્રશ્ન જવાબ છે બી તે તેનો ભાણે જ થશે પ્રશ્ન નંબર અડતાલીસ ઇપકોના નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો ઇપકોના નવા અધ્યક્ષ છે દિલીપ હાલ કયા દેશના એડવાન્સ લાઇટ વેઇટ હેલિકોપ્ટર નિકાસ કરશે તો જવાબ છે પચાસ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ એટલે કે ઓયુપી એ કયા શબ્દને વર્ષ બે હજાર એકવીસના ચિલ્ડ્રન વર્લ્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરેલ છે તો આ પ્રશ્ન જવાબ છે બી એન્ઝાઇ નંબર એકાવન જના ટી કે નિબંધ સંગ્રહ

પશુન નેપથ્ય આદરા અને મનો મુદ્રા નામના કાવ્ય સંગ્રહના લેખક કોણ છે તો આ પ્રશ્ન જવાબ છે બી નટવરલાલ પંડ્યા પ્રશ્ન નંબર છપ્પન કલકી પ્રકાશન શરૂ કરનાર સાહિત્યકાર કોણ છે તો આ પ્રશ્ન જવાબ છે શ્રી ધીરુબહેન પટાવન પ્રવાલદીપ કોની કૃતિ છે તો પ્રવાલદીપ કૃતિ છે તે છે નિરંજન ભગતની પ્રશ્ન નંબર અઠાવન કયા કવિ પોતાનો પરિચય ફૂલના કવિ તરીકે આપતા હતા તો આ પ્રશ્ન જવાબ છે ડી પ્રિયંકા મણી નંબર ઓગણસાઠ એક લાખ પંચોતેર હજાર છસો સોળનું ઘનફળ છપ્પન હોય તો ઘનફળમાં એકસો પંચોતેર પોઈન્ટ છસો સોળ વધતા ઘનફળમાં ઝીરો પોઈન્ટ એક લાખ પંચોતેર હજાર છસો સોળ વધતા ઘનમોળમાં ઝીરો પોઈન્ટ ઝીરો 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 એક લાખ પંચોતેર હજાર છસો સોળ બરાબર કેટલા થાય તો આ પ્રશ્નનો જવાબ છે બી છ પોઈન્ટ બસો સોળ જો સંખ્યા બે સ્ટાર ચારસો પાંત્રીસને નવ વડે નિશેષ ભાગી શકાય તો સ્ટારના સ્થાને કયો અંક આવશે તો પ્રશ્નનો જવાબ છે બી ચાર આવશે એટલે કે અહીં બે પછી ખાલી જગ્યા છે પછી ચારસો પાંત્રીસ છે તો તેની જગ્યાએ આવશે ચાર પ્રશ્ન નંબર એકસઠ કોઈ સંપત્તિનું મૂલ્ય પ્રતિદિન પાંચ ટકાના દરે ઘટે છે જો હાલમાં આ સંપત્તિનું મૂલ્ય ચાર લાખ અગિયાર હજાર પાંચસો ચાલીસ હોય તો ત્રણ વર્ષ પહેલાં આ મૂલ્ય કેટલું હશે તો ત્રણ વર્ષ પહેલા આ મૂલી હશે ચાર લાખ એસી હજાર એક વ્યક્તિ એક ટેબલ અને એક ખુરશી રૂપિયા પાંચસોમાં ખરીદે છે જો તે ટેબલ દસ ટકા ખોટ સાથે અને ખુરશી દસ ટકા નફા સાથે વેચે તો કુલ મળીને રૂપિયા દસ નફો થાય છે તો આ ખુરશીની ખરીદ કિંમત કેટલા રૂપિયા હશે તો પ્રશ્ન જવાબ છે બી તેની ખરીદ કિંમત હશે ત્રણસો રૂપિયા પ્રશ્ન નંબર ત્રેસઠ એની પંદર વર્ષ તથા વધુ જીવિત રહેવાની સંભાવના સાતના શેદમાં આઠ છે તો બીની તથા બીની પંદર વર્ષ તથા વધુ જીવવાની સંખ્યા શક્યતા નવના શેદમાં દસ છે તો બંને પંદર વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના કેટલા વર્ષની હોય તો આ પ્રશ્નનો જવાબ છે સી ત્રેસઠમાં શેદમાં એસી ચોસઠ એક કાર ચાલક પ્રથમ બે કલાક ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પછીના બે કલાક નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજા ચાર કલાક ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે યાત્રાના સ્થળે પહોંચે છે તો સરેરાશ ઝડપ શોધો તો આ પ્રશ્નનો જવાબ છે ડી પચાસ કિલોમીટર પ્રતિ કલાક પ્રશ્નમાં પાસઠ એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે તેની ઊંચાઈ આઠ સેમી અને ઉપરના ભાગની ત્રીજા પાંચ સેમી છે તે ઉપરની ધાર સુધી પાણીનું ભરેલું છે જ્યારે વાસણ જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજાવાળું ધાતુની ગોળીનું નાખવામાં આવે ત્યારે એક ચતુર્થાશ જેટલો પાણી બહાર નીકળે છે તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા શોધો તો આ પ્રશ્નનો જવાબ છે એ સો હશે પ્રશ્ન નંબર છાસઠ ત્રિકોણ એબીસીની બાજુ બીસી અને ડી સુધી તથા સી એ ને ઈ સુધી વધારવામાં આવે છે જો ખૂણો એ ડી એકસો વીસ અંશ હોય તથા બી એ ઇ બરાબર એકસો દસ અંશ હોય તો અંશ હોય તો ખૂણો એ બી સી કેટલો હોય તો આ પ્રશ્નનો જવાબ છે પચાસ અંશ સંસદ બે નળ એ અને બી એક ટાંકી અનુક્રમે ત્રીસ મિનિટ અને પિસ્તાલીસ મિનિટમાં ભરી શકે છે જ્યારે સી નળ આ ટાંકી છત્રીસ મિનિટમાં ખાલી કરી શકે છે જો પહેલા એ અને બી નળ શરૂ કરવામાં આવે તો બાર મિનિટ બાદ સી નળ શરૂ કરવામાં આવે તો ટાંકી ભરાતા કુલ કેટલો સમય લાગે તો આ પ્રશ્નનો જવાબ છે ડી ચોવીસ મિનિટ લાગે પ્રશ્ન નંબર અડસઠ અઢાર મીટર અને બાર મીટર ઊંચાઈવાળા બે સ્તંભની ટોચ વચ્ચે એક તાર બાંધવા બાંધેલો છે તાર સમક્ષિત રેખા સાથે ત્રિસંશનો માપનો ખૂણો બનાવે છે તો તારની લંબાઈ ખાલી જગ્યાએ મીટર હોય તો આ પ્રશ્નનો જવાબ છે એ બાર મીટર પ્રશ્ન નંબર ઓગણ ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું હેઠળ દરેક ગામમાં ગ્રામ ફંડ નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે આ પ્રશ્નનો જવાબ છે બી કલમ એકસો અગિયારમાં ગુજરાત મુલકી સેવા રજા નિયમો હેઠળ રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય છે તો આ પ્રશ્નનો જવાબ છે સી દસ દિવસ ખુલ્લી જગ્યાઓ ઉપર નડતરીને દબાણ દૂર કરવા અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામ પંચાયતને આપવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ કલમ એકસો પાંચ હેઠળ

સત્તાવન કલમ સત્તાવન જવાબ છે ડી તાબાની પંચાયતના નિયમ વિરુદ્ધ થયેલ ઠરાવ તાલુકા વિકાસ અધિકારીને કઈ કલમ હેઠળ કરવાનો અધિકાર છે તો આ પ્રશ્ન જવાબ છે એ કલમ બસો ઓગણપચાસ એક પ્રશ્ન નંબર પંચોતેર નિમ્નલિખિતથી કયા વિષયનો સમાવેશ સંયુક્ત આદિમાં કરવામાં આવતો આવ્યો છે તો આ પ્રશ્ન જવાબ છે ડી શિક્ષણનો પ્રશ્ન નંબર છોતેર ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કેન્દ્ર અને રાજ્યો માટે આકસ્મિક ફંડની જોગવાઈ કરવામાં આવી છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી અનુચ્છેદ બસો સડસઠ મુજબ પ્રશ્ન નંબર રાજ્યની આકસ્મિક નીતિમાંથી નાણાં ઉપાડવાનો કોને મંજૂરી આવશ્યક છે તો આ પ્રશ્નનો જવાબ છે એ રાષ્ટ્રપતિની પ્રશ્ન નંબર ઇઠોતેર પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડેલ ઉપર આધારિત હતી તો આ પ્રશ્નનો જવાબ છે બી એબર ડોમ ડોમરના આધારિત પ્રશ્ન નંબર ઓગણીસી પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો તો આ પ્રશ્નનો જવાબ છે એ ઓગણીસો એકાવનથી ઓગણીસો છપ્પન પ્રશ્ન નંબર એંસી પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન સૌથી વધુ મહત્ત્વના કયા ક્ષેત્રને આપવામાં આવ્યો છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી ખેતી ક્ષેત્રને તો મિત્રો વિડિયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોનો આ વિડીયો શેર પણ કરી દેજો જેથી તેમણે પણ આ વિડીયો ઉપયોગી બને તો આ સાથે મારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જયભાર